ગુડ મોર્નિંગ અર્થમ, આજે આપણે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક જોવા જઈ રહ્યા છે, તે એટલે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ. ચાર માર્ક્સમાં આ સવાલ તમને પૂછાય છે, ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ લખો અને સાબિત કરો. એટલે કે ગુરુત્વાકર્ષણ બળનું આપણે સૂત્ર મેળવવાનું રહેશે. તો સૌ પ્રથમ આપણે જોયું ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ. તો વિશ્વનો પ્રત્યેક પદાર્થ, વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા દરેક પદાર્થને, બીજા દરેક પદાર્થને પોતાના તરફ આકર્ષે છે. એટલે વિશ્વમાં જેટલા પણ પદાર્થો છે તે એકબીજાને પોતાના તરફ આકર્ષે છે. જેમ કે તમારા ઘરમાં રહેલી ટેબલ, ચેર, એ બધી જ વસ્તુ જે આજુબાજુ છે તે બધીને આકર્ષે છે. પરંતુ તે આકર્ષણ પણ ખૂબ જ ઓછું છે. કેમ? કારણ કે આ આકર્ષણ પણ, આ આકર્ષણ પણ પદાર્થના દળોના ગુણાકાર સમપ્રમાણમાં, તેઓ પદાર્થના દળોના ગુણાકારના સમપ્રમાણમાં છે અને આપણું દળ ખૂબ જ ઓછું હોવાથી આકર્ષણ બળ ખૂબ જ ઓછું છે. એટલે પદાર્થના દળોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચે રહેલા, તેમની વચ્ચે રહેલા અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ બળ બંને પદાર્થોના કેન્દ્રને જોડતી રેખાની દિશામાં હોય છે. તો આ થયો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ, કે વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા દરેક પદાર્થને પોતાના તરફ આકર્ષે છે અને આ આકર્ષણ બળ પદાર્થના દળોના ગુણાકારના સંક્રમણમાં અને તેમની વચ્ચે રહેલા અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે અને આ બળ બંને પદાર્થના કેન્દ્રને જોડતી રેખાની દિશામાં હોય છે. હવે આ નિયમનો ઉપયોગ કરી આપણે ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર મેળવવાનું છે. તો તેના માટે શું કરીએ? તો આપણે ધારી લઈએ કે ધારો કે બે પદાર્થો એ અને બી ના દળો અનુક્રમે એમ વન અને એમ ટુ છે. તો આપણે બે પદાર્થો ધારી લઈએ, તો સમજો કે આ એક પદાર્થ અને આ એક પદાર્થ, તો આ આપણી પાસે બે પદાર્થો છે એ અને અને એમના દળો છે એમ વન અને એમ, બરાબર. તેમની વચ્ચેનું અંતર, તેમની વચ્ચેનું અંતર ડી છે. બંને વચ્ચેનું અંતર કેટલું છે? ડી. આપણે હંમેશા અંતર કેન્દ્રમાંથી જ લેવાનું રહેશે. એટલે આ બંને વચ્ચેનું અંતર કેટલું છે? ડી. કેન્દ્ર પરથી અંતર લેવાનું રહેશે. હવે આપણને ખબર છે નિયમ પ્રમાણે કે દરેક પદાર્થ બીજા પદાર્થને આકર્ષે, એનો મતલબ એ એ બી ને આકર્ષે, તો બી એ એ ને આકર્ષે અને તે તેમના દળોના ગુણાકારના સમપ્રમાણમાં અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. લાસ્ટ લાઈન જુઓ, આ બળ બંને પદાર્થના કેન્દ્રને જોડતી રેખાની દિશામાં, એટલે બંને પદાર્થના કેન્દ્રને હું જોડી લઉં અને આ જે રેખા છે આ દિશાની અંદર બંને બળ લગાડશે. જેમ કે બી આ દિશામાં બળ લગાડશે કારણ કે પોતાના તરફ ખેંચે છે, તો પોતાના તરફ બળ લગાડે, તો તેને કહેવાય એફ એ બી, બી દ્વારા એ પર લાગતું હોય અને અહીં એફ બી એ, એ દ્વારા બી પર લાગતું હોય અને એ પણ પોતાના તરફ ખેંચે છે, એટલે આ બંને બળો એકબીજાની વિરુદ્ધ છે, બરાબર. એટલે બંને વચ્ચેનું અંતર d છે, તો તેઓ એકબીજા પર બળો લગાડશે. એટલે ગુરુત્વાકર્ષણના, ગુરુત્વાકર્ષણ
चार बन्ने पदार्थों एक बीजा पर अनुक्रम FAB अने FBA बल लगाड़े छे, तो बन्ने पदार्थ एक बीजा पर बल लगाड़े छे, जे छे FAB અને એફ બી એ બરાબર. ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ, ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ શું છે? તો એફ એ બી અને એફ બી એ બંનેનું મૂલ્ય કેવું? સરખું, પરંતુ બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં. એફ એ બી બરાબર માઇનસ એફ બી. હવે હું બંનેને એફ તરીકે ધારી લઉં, કારણ કે બળ તો એક સરખું જ લાગે છે, ભલે પછી દિશા વિરુદ્ધ પણ બળ તો એક સરખું લાગે, તેથી હું એફ લઈ લઉં. હવે આપણને ખબર છે કે એફ એ બી શું છે, તો એફ એ બી એ બી દ્વારા એ પર લાગતું બળ. જ્યારે એફ બી એ તે એ દ્વારા બી પર લાગતું. સાર્વત્રિક નિયમમાં જ કહ્યું છે કે આ આકર્ષણ બળ પદાર્થના દળોના ગુણાકાર, પદાર્થના દળ બંનેના ગુણાકારના સમપ્રમાણમાં છે. એટલું જ નહીં, F ચલે છે એકના છેદમાં d સ્ક્વેર, અને તેમની વચ્ચે રહેલા અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. બંને સમીકરણને સાથે કરો તો F ચલે છે m1 m2 છેદમાં d સ્ક્વેર, ચલે છે દૂર કરો એટલે બરાબર ને અચળ, તેથી F બરાબર g m1 m2 છેદમાં d સ્ક્વેર. જ્યાં જી શું છે, તો જી એ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે જેનું મૂલ્ય છે 6.673 × 10⁻¹¹ ન્યૂટન મીટર સ્ક્વેર kg⁻². તો આ જો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ અને ગુરુત્વાકર્ષણ બળનો સૂત્ર. ફરીથી એક વખત જોઈ લો કે વિશ્વનો પ્રત્યેક પદાર્થ એ બીજા દરેક પદાર્થને પોતાના તરફ આકર્ષે છે, અને આ આકર્ષણ બળ એ પદાર્થના દળોના ગુણાકારના સમપ્રમાણમાં, જ્યારે તેમની વચ્ચે રહેલા અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ બળ બંને પદાર્થના કેન્દ્રને જોડતી રેખાની દિશામાં હોય છે. હવે આનો ઉપયોગ કરી આપણે આ મેળવીશું. તો શું કરીએ? તો સૌપ્રથમ આપણે બે પદાર્થ લઈએ જેમના દળ m1 અને m2 છે અને અંતર d છે. બંને પદાર્થો એકબીજા પર આકર્ષણ બળ લગાડે, જે અનુક્રમે FAB અને FBA છે. પાછળવાળો આગળવાળા પર બળ લગાડે. આ આપણે થર્ડ લો ઓફ મોશન ત્રીજા નિયમમાં આપણે જોઈ ગયા છે, અને આ બંને બળોના મૂલ્ય સમાન છે, તેથી આપણે તેને F લઈ લઈએ. તો F ચલે છે m1 m2 કારણ કે તે દળોના ગુણાકારના સમપ્રમાણમાં છે, અને F ચલે છે એકના છેદમાં d સ્ક્વેર. બંનેને કમ્બાઈન કરો તો F ચલે છે m1 m2 / d સ્ક્વેર, આના સમપ્રમાણમાં આના વ્યસ્ત પ્રમાણ. ચલે છે દૂર કરો એટલે બરાબર અને અચળાંક આવે, જે આપણે ન્યૂટનના ગતિના બીજા નિયમ વખતે જોઈ ગયા હતા. એટલે બરાબર g, જ્યાં g ને કહેવાય ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક, જેનું મૂલ્ય છે 6.673 × 10⁻¹¹ ન્યૂટન મીટર સ્ક્વેર kg⁻². આ મૂલ્ય અને એકમ બંને જ આપણે યાદ રાખવાનું રહેશે. એ તમને એક માર્ક્સમાં પણ પૂછાય છે અને પૂરેપૂરી થિયરીમાં પણ કામ આવશે. આ થિયરી આપણને ચાર માર્ક્સમાં પૂછાય છે, તેથી આ થિયરીને આપણે ધ્યાનથી 3-4 વાર જોઈશું અને વ્યવસ્થિત લખવાનો પ્રયત્ન કરીશું. થેન્ક યુ.